પોતાની પડતર માંગણીઓને લઈને નિવૃત્ત વિદ્યુત કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી. ગુજરાત વિદ્યુત બોર્ડમાં છેલ્લા 30-40 વર્ષ સુધી ફરજ બજાવી સેવાનિવૃત્ત થયેલા વિદ્યુત કર્મીઓને માસિક 1000-3000 પેન્શન મળે છે, જેથી અત્યારની મોંઘવારીના જમાનામાં જીવન જીવવું દુષ્કર બન્યું છે. નિવૃત્ત વિદ્યુત કર્મીઓને નજીવું પેન્શન મળતું હોય તેઓને પરાવલંબી જીવન જીવવું પડે છે. ત્યારે નિવૃત્ત વિદ્યુત કર્મચારી મંડળે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી. ગુજરાત લેવલનો એક કાર્યક્રમ છે કે બધા જિલ્લાની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું. અમારા મુદ્દા એ છે કે અમને પેન્શન, નજીવું પેન્શન મળે છે. કર્મચારીને 1000-3000 વચ્ચેનું પેન્શન મળે છે. મેડિકલના લાભ મળતા નહીં. બીજા રાજ્ય સરકારના કર્મચારીઓને જે મેડિકલના લાભ મળે છે સુવિધા, એ અમને નથી મળતી. અમને એ લાભ મળવા જોઈએ. બીજું, 7મા પગાર પંચમાં 2016થી જે લાભો ગુજરાત સરકારના કર્મચારીઓને આપવામાં આવ્યા છે એ અમને મળ્યા નથી. એલાઉન્સોને એ મળે તો અમારે, અત્યારે અમારા નિવૃત્ત વિદ્યુત કર્મચારીઓની દશા દયનીય છે. કારણ કે આટલા ઓછા પગારની અંદર આર્થિક સંકળામણમાં શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક છે એમની જવાબદારીઓ પણ નિભાવી ન શકતા અને બીજાના આધારિત જીવન ગુજારે છે. અને એમાં આ કોરોનાની અંદર ઘણા બધા મૃત્યુ પામી ગયા. એટલે આ સરકારશ્રીએ અમારા માટે પ્રશ્ન વિચારીને અમારી અપીલને માન્ય રાખીને યોગ્ય કરવું જોઈએ. અમે જ ને નિવૃત્ત વિદ્યુત કર્મચારી જીઈબીની અંદર નિવૃત્ત વિદ્યુત કર્મચારી ઇજી વિશાલ ને પરિવહન અને અમે 35-40 વર્ષ નોકરી કરી આ જીઈબીમાં, આ સંસ્થામાં. આ સંસ્થાનો વિકાસ કરવામાં અમે ઘણો બધો ફાળો આપ્યો છે, છતાં અમારું જે અમને કોઈ અમને અન્યાય થાય છે. નિવૃત્ત વિદ્યુત કર્મચારીઓ દ્વારા 7મા પગાર પંચના અમલીકરણ પછી તેના સંલગ્ન એલાઉન્સ અને મેડિકલ સહિતના લાભ આપવાની માંગ કરી છે.